नमस्कार, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। વર્તમાનમાં જે પ્રકારે વિષય ચાલી રહ્યો છે કે ઇન્ડિયાનું નામ ભારત થવું જોઈએ કે ન થવું જોઈએ, પરંતુ હાલમાં આજે જે અનુરાગ ઠાકરનું સ્ટેટમેન્ટ આવેલું છે પ્રમાણે જાણવામાં આવેલું છે કે અત્યારે ગવર્નમેન્ટે કોઈ જાહેરાત કરેલી નથી, એટલે કે ઇન્ડિયાને ભારત કરવાની કોઈ જેવી ઓફિશિયલ જાહેરાત નથી, બસ આ એક રૂમર્સ છે। પરંતુ છતાં પણ લોકોએ જે અલગ અલગ રિવ્યૂ આપેલા છે એ વિષયને લઈને આવો જાણીએ કે વિદ્યાર્થીઓનું શું કહેવું છે આ વિષયને લઈને। આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। અત્યારે જેમ એક માહોલ બની રહ્યો છે કે ઇન્ડિયાને આપણે ભારત બનાવવાનું નામ ચાલી રહ્યું છે, તો શું લાગે છે પરિવર્તન આવશે કે નહીં આવે, કોણ કરી શકશે? પરિવર્તન આવશે, પહેલાં તો અનુચ્છેદ નંબર 1 એ જ કીધું છે કે ભારત નામ ઓલરેડી અમારું છે અહીંયાનું, તો ચેન્જ કરવાનું એ મેટર તો લાગતું જ નથી કે ચેન્જ થશે અહીં, અને થશે બી તો નામ તો એ જ રહેવાનું છે। અને અનુચ્છેદ નંબર 1 કહે છે સંસદ જો કરવાની ઈચ્છા ધરાવે છે તો કરી શકે છે, પણ બાકી આજે વિપક્ષ પક્ષ એ બધું કે ચાલે છે કે અમે કરશું એ બધું નહીં જ થાય। સુપ્રીમ કોર્ટના જજે જે કહ્યું છે કે હું સપોર્ટમાં છું અને થવું જોઈએ, તો સુપ્રીમ કોર્ટના હાથમાં છે કે નહીં? સુપ્રીમ કોર્ટમાં 50% જેવી કહી શકાય કે એમના જોડે હોય છે, પણ મને નથી લાગતું જો સંસદ ધારશે કે આ અમારે કરવું જ છે તો જ કરી શકશે, કેમ કે એમના જ હાથમાં વધારે હોય છે કે એ શું કરવા માંગે છે એવું। જે પ્રમાણે ન્યૂઝમાં ચાલી રહ્યું છે, મીડિયમ ચાલી રહ્યું છે, તો શું લાગે છે કે ઇન્ડિયાનું નામ ભારત થવું જોઈએ કે ન થવું જોઈએ? જો મારો અભિપ્રાય એવો છે કે ન થવું જોઈએ, કેમ કે જે ઇન્ડિયા શબ્દ છે એ સિંધુ સંસ્કૃતિ પરથી આવ્યો છે, કે જ્યારે સિંધુ સંસ્કૃતિ હતી ત્યારે જે સિંધુ નદીનો જે પૂરો ભાગ હતો એ ઇન્ડસ કહેવાતો, પછી અપભ્રંશ થયો, પછી ઇન્ડિયા નામ પડ્યું। આમ તો અંગ્રેજ જો ઉપયોગ કરતા, પણ એ પણ ચેન્જ ન કરવું જોઈએ, જો ચેન્જ કરીશું ને તો ઈસરો છે, RBI છે, એ બધા નામ ચેન્જ થઈ જશે। ભારત, ઇન્ડિયા અને હિન્દુસ્તાન હંમેશા રહેવા જોઈએ અને રહેશે, જેમ કે ઇન્ડિયાનું ભારત થશે, પણ ઇતિહાસ પ્રમાણે જોવા જઈએ તો શું ખરેખર ઇન્ડિયા રહેવું યોગ્ય છે કે પછી ભારત થવું જોઈએ? તો ઇતિહાસના પુરાવા પ્રમાણે આપણે જોવા જઈએ તો ભારત શબ્દનો ઉલ્લેખ આપણને જે કવિ કાલિદાસની કૃતિ છે અભિજ્ઞાન શાકુતલમ, તો રાજા દુષ્યંતના પુત્ર ઉપરથી ભારત નામ આવ્યું છે। તે ઉપરાંત આપણે એવા ઘણા બધા પુરાવા જોઈએ છીએ, જેમ કે મહાભારત છે, એવા ઘણા બધા પુરાવાની અંદર પહેલાંથી ઉલ્લેખ થઈ ગયેલો છે ભારતનો, ભારત વર્ષના નામથી ભારતનો। તો પછી અત્યારે આપણે એ રીતે જોવા જઈએ તો દુનિયાના દેશોને પણ આપણી સંસ્કૃતિ, આપણું જે હતું પહેલાંનું, તો ભારત શબ્દ હોવો જરૂરી છે। ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના નામ ઉપરથી અંગ્રેજોએ પાડ્યું એ બરાબર હતું, પણ એમને પાડ્યું હતું આપણા દેશને રિપ્રેઝેન્ટેટ કરવાનો છે આપણે દુનિયાના દેશોમાં, તો ઓબ્વિયસલી ભારત હોવું જ જોઈએ ને। આપણા દેશને આપણે દુનિયાના દેશોમાં રિપ્રેઝેન્ટ કરતા હોય તો આપણા દેશનું નામ ખુદ આપણા દેશના લોકોએ ચૂઝ કરેલું હોવું જોઈએ, શું કરવા બીજાના નામને આપણે ઇન્ડિયા તરીકે ઓળખીએ, મતલબ કેમ, તો ભારત હોવું જોઈએ એવું માનું છું હું। તો અત્યારે જે પ્રમાણે ભારતનું જે નામ પરિવર્તન ચાલે છે કે ઇન્ડિયાનું ભારત કરવું છે, અને ઇતિહાસને લઈને તમારું શું કહેવું છે કે ઇતિહાસમાં આનું શું વર્ણન છે? ઇતિહાસમાં તો ભાઈ ભારતનું ઘણું વર્ણન છે, ઘણી બધી કથાઓ છે ઇતિહાસમાં, પણ સાથે કરી એક દુષ્યંતના દીકરા ભરતના નામ ઉપરથી ભારતખંડ પડેલું છે। 65 કોટી યોજન વિસ્તીર્ણ મહામંડળ એવું કીધું છે કે આનું વર્ણન આપણા ભારતમાં કરેલું છે, અને ભરત શબ્દનો ઘણા બધા અર્થ થાય છે, જેમાં એવું પણ થાય છે કે જે પ્રકાશ તરફ ગતિ કરે છે એવો પણ એક અર્થ આપણે ગણી શકાય, સાથે સાથે કે સ્વતા એમ કહેવાય કે પ્રગતિ તરફ દોડ મૂકે અને પ્રગતિ તરફ, આના ભારત શબ્દના ઘણા બધા અર્થ થાય, જેમાં એક યક્ષ ગણી શકો, રામનો ભાઈ પણ ગણી શકો, પછી તમે દુષ્યંતનો દીકરો ભરત એ પણ ગણી શકો, અને ઘણા બધા અર્થ છે, પણ ભારત કરો એ બધા જ પોતાનું નામ, કોઈ દિવસ કોઈએ પોતાના નામ નથી બદલ્યા, બધાએ પોતાના નામ એક જ રાખ્યા છે, અમેરિકા છે તો અમેરિકા જ છે, દક્ષિણ કોરિયા છે દક્ષિણ કોરિયા જ છે, ખાલી એને ઇંગ્લિશમાં સાઉથ કોરિયા કહે, બાકી કોરિયા એ તો કોરિયા જ છે, પછી આપણે શું કરવા માટે ઇન્ડિયા અને ભારતને હિન્દુસ્તાનને અલગ અલગ કહીએ છીએ? અને આમાં તો આપણે ઘણા બધા વર્ણન કર્યું છે, સંસ્કૃતમાં તો એવું કીધું છે આપણે એમ કહેવાય કે ઉત્તરે યત સમુદ્રસ્ય દક્ષિણે હિમાદ્રિશ્ચૈવ, કે ભાઈ ઉત્તરની અંદર હિમાલય જેવા નગાધિરાજ બિરાજમાન છે, અને હિમાલયો નામ નગાધિરાજ આદિ આદિ કુમાર સંભવમાં પણ જેનું વર્ણન કરવામાં આવ્યું છે, અને દક્ષિણમાં જે સમુદ્ર છે જેની અંદર ભગવાન રામના સેતુઓનો પણ હજી આપણે જે પુરાવા મળે છે, આપણે ખરેખર એમ કહેવાય કે અવિરત અને અતિ પ્રાચીન સંસ્કૃતિના આપણે પાલન પોષણ કરતા છીએ, પણ આપણે આપણું ધ્યાન આપતા નથી, પણ હકીકતમાં આપણે આપણા ભારતનું નામ ભારત જ રાખવું જોઈએ। તો આ હતા ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસના વિદ્યાર્થીઓ, અને તમને શું લાગે છે ખરેખર ભારત થવું જોઈએ અને થયા પછીના શું શું પરિવર્તનો આવશે, કમેન્ટ કરીને જણાવો, અને આવી જ માહિતી માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને।